નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજરના કે હાલના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથના વાતાવરણમાં પલટો, અચાનક કમોસમી વરસાદથી વેરાવળના કાજલી યાર્ડમાં 50 લાખનું અનાજ પલળ્યું તો કોડીનાર, ઉના, ગીર, ગઢડા અને તલાડાના ખેડૂતોને પણ લાખોનું નુકસાન થયું છે. સોમનાથ મંદિરના પટાંગણમાં વહેલી સવારે અચાનક કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થતાં યાત્રિકો ચિંતામાં મુકાયા હતા અને જોતજોતામાં અચાનક સોમનાથ મહાદેવની આરતીના સમયે સોમનાથના પટાંગણ પાણીના ખાબોજિયા ભરાતા અને વાતાવરણ પણ એકદમ ઠંડુગાર બનતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવે આ દ્રશ્યો જુઓ. ગીર સોમનાથ જિલ્લાના કાજલી માર્કેટિંગ યાર્ડના ખેડૂતો અને વેપારીઓ માટે આજની સવાર મુશ્કેલીનો સૂર્યોદય લઈને આવ્યો. વહેલી સવારે 7 કલાકે એકાએક કમોસમી વરસાદ ખાબકતા ઘઉં ધાણાનો મોટો જથ્થો પલળી જતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કાજલી યાર્ડમાં આશરે 50 લાખની કિંમતનું અનાજ પાણીમાં પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. કાજલી માર્કેટિંગ યાર્ડમાં વેચાણમાં આવેલું 50 લાખની કિંમતનું અનાજ પલળી ગયું હતું, પરંતુ આ તો માત્ર કાજલી માર્કેટિંગ યાર્ડના જ દ્રશ્યો છે. જિલ્લાભરના ખેડૂતોના ખેતરમાં લણવા માટે તૈયાર થયેલા ઘઉં, બાજરી, તુવેર અને ધાણા તેમજ ચણાના પાકને જોરદાર નુકસાન પહોંચ્યું છે તો ખેડૂતોને રાતોરાત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેમાંથી લગભગ 80-100 ગુણ ધાણા મારા આવેલા હતા તો એમાં મોઇસ્ચર વધારે હોય એની હિસાબે અમે એને મોઇસ્ચર સુકાવવા માટે તડકામાં રાખ્યા. અહીંયા આરસીસીની સગવડ છે એટલે કોઈ ઉપાધિ નથી, પણ જોઈએ તો કાલે આજે સવારે મને કાશીમભાઈનો ફોન આવ્યો યાર્ડમાંથી કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે લોકો નાઇટ ડ્રેસ પહેરીને જ અહીંયા આવી ગયા સવારના લગભગ 7:30 વાગ્યાના. ભાઈ માલમાં પાણી જેટલું હતું એટલું બધું કાઢ્યું. અત્યારે માલ ટોટલી ધાણામાં ધાણા ખાતર આખા થઈ ગયા. ભાઈ માલને ધાણાને હવે કઈ રીતે કોરામાં નાખવા, કઈ રીતે સૂકવા, કઈ તેનું મોઇસ્ચર કાઢવી એનો વિચાર કરીએ છીએ. મારે અંદાજે 80-100 ગુણ ધાણા હતા. વેપારીઓ અને ખેડૂતોની વાત કરીએ, વેપારીઓનો માલ પણ ઘણા ખરાનો બારોબાર પડેલો હતો. ખેડૂત લોકોનો માલ પણ હરાજીમાં આવેલો હતો. એ લોકોને બી માલને અત્યારે નુકસાન થયેલું છે ઘણું બધું. હા ભાઈ, 6:30 વાગે સવારના વરસાદ આવ્યો અને ખેડૂતોને અને વેપારીઓનો માલ પણ ઘણો બધો પલળી ગયો છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. કારણ કે અમારે અહીંયા સુત્રાપાડા તાલુકાની અંદર જે વરસાદ બહુ મોટો થયો છે અને એ જ આપણા બધી ખેડૂતોનો માલ ઢીગલા પીડ્યા હતા અને એ ઢીગલા બધી 6:30 વાગે આવ્યો એટલે કોઈ પોસી વેરા નહીં એટલે બધીનો માલ પલળી ગયો છે. અત્યારે યાર્ડની અંદર પણ આપણને જોઈએ તો હરાજી પણ એને હિસાબે બધી બંધ કરી દીધી છે એમ. અને ખેડૂતો અત્યારે બહુ મુશ્કેલીમાં છે. કાકા તમારે કેટલું નુકસાન? મારે નુકસાન ખેતરની અંદર ઘઉંનો ઢગલો પડ્યો હતો અને એ ઢગલો સવારના પોસી ન વરતા એ ઢગલો પછી ત્યાં ગયા, ત્યાં એ ઢગલો પલળીને પલળી ગયો છે ખેતરમાં. વિજય છોટવા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. રાજકોટ જિલ્લાની સૌથી મોટી પંચાયત જામકંડોળા ગણવામાં આવે છે ત્યારે આજે આ ગ્રામ પંચાયતને અંજલી વિસ્તારની મહિલાઓ પીવાના પાણી, ગટર, આરસીસી રોડ અને સફાઈ જેવી પ્રાથમિક પ્રશ્નોને લઈને રણચંડી બની જામકંડોળાની ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી. જામકંડોળાના પશુ દવાખાના પાછળના વિસ્તાર અંજલી શેરી 1-2-3 આવેલી છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર થયોના ખાસો સમય થયા છતાંય ઘણા લોકોએ ભૂગર્ભ ગટર લાઇન જોડાણ કરેલ નથી, તેથી ઉપરવાસના વિસ્તારમાં ગંદુ મેલું અને બદબૂદાર ગટર પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે અને લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યો છે અને આ વિસ્તારના કાયમી આ ગંદકીનું ઘર બની ગયું છે. સ્થાનિક તંત્ર વખતો વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ઓરમાઈ વર્તનથી આ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આજરોજ આ વિસ્તારની 20 જેટલી મહિલાઓએ પીવાલાયક પાણી, રોડ, રસ્તાઓની સફાઈ સહિતના પ્રશ્નોને લઈ ઘેરાવો કર્યો હતો. આ તકે જામકંડોળાની ગ્રામ પંચાયતની સામાન્ય સભા ચાલુ હતી અને આ સભામાં સરપંચને રજૂઆત કરાઈ હતી, પરંતુ સરપંચ દ્વારા પ્રશ્ન યોગ્ય નિકાલ ન આવતા પંચાયતનું વાતાવરણ ગરમાયું હતું અને મહિલાઓ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય સહિત મંત્રીને પણ પંચાયતની બહાર કાઢીને પંચાયતને તાળાબંધી કરી હતી. આ તકે સરપંચ જસમતભાઈ કોયાણીએ જામકંડોળા પોલીસ સ્ટેશને ગયા હતા તેવું સૂત્રો પાસેથી જણાવ્યું છે. આગામી દિવસો આ વિસ્તારના રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરના પાણી સફાઈને લઈ જામકંડોળાના લોકોમાં ચર્ચાને જાગી છે. આ મુદ્દે આ વિસ્તારની મહિલાઓ સમાધાન કરે કે ઉગ્ર આંદોલન કરે તે જોવાનું રહ્યું. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. નગરપાલિકાના સફાઈ કામદારોનો ત્રીજા દિવસે પણ ઉપવાસ આંદોલન યથાવત. છેલ્લા 3 દિવસથી શહેરભરની સફાઈ ગંદકીના થર જામતા શહેરીજનોમાં હોહાપો.
જલદણ નગરપાલિકાના સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કર્યાની વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારના પીઠનું પાણી પણ ન હલતા અંતે સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા હતા. જલદણ નગરપાલિકામાં 1959 બાદ આજ દિન સુધી સેટઅપની ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી, જેથી સફાઈ કામદારોની માંગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો અને તમામ સફાઈ કામદારોને કાયમી બેઝ પર ભરતી કરો જેવી માંગ સાથે તમામ સફાઈ કામદારો છેલ્લા 3 દિવસથી નગરપાલિકા ખાતે ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા છે. એક તરફ સમગ્ર દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ સફાઈના કહેવાતા મૂળ પાયા એવા સફાઈ કામદારો ઉપવાસ પર ઉતરી જતા સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડતા નજરે પડે છે. જલદણ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 3 દિવસથી ઉપવાસ આંદોલન યથાવત રાખતા જલદણ શહેરભરમાં ગંદકીના થર જામ્યા છે. આ ગંદકીના કારણે શહેરભરમાં રોગચાળો ફેલાવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે અને જો આ ગંદકીના કારણે કોઈ ભયાનક બીમારીનો ભોગ બને તો એનું જવાબદાર કોણ, એ પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે. વાલ્મીકી સેના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારિયાના જણાવ્યા મુજબ તેઓએ પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓએ ગાંધીનગર જય એમપી આપી રજૂઆત કરશું એવા લોલીપોપ આપ્યા હોવાનું જણાવેલ છે, જેને આજે 3 દિવસ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી કોઈ જ નિવારણ આવ્યું નથી. અને આ રિપીટ, અને જો આમ જ લોકોને માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવે તો આવનારા દિવસોમાં દરેક સફાઈ કામદારોને સાથે રાખી ઉગ્ર આંદોલનો કર્યાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ ભરતીના પ્રકરણમાં જસદણ નગરપાલિકાના સત્તાધીશોની પણ બેદરકારી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આંદોલન જે સફાઈ કામદારની ભરતી બાબતે 17/4/17 રોજ જસદણ નગરપાલિકા સામે સીધી ભરતી કરવા માટે જે સેટઅપ ખાલી હોવાથી આ નગરપાલિકામાં ભરતી કરવામાં આવતી નથી અને 2 વર્ષ પહેલાં પણ એક લોલીપોપ પરિપત્રને સમજૂતી કરાર આપીને અમારા સમાજના દરેક લોકોને ઊભા કરીને આંદોલન તોડવાનું આ નગરપાલિકાના સત્તા અધિકારીઓ કામ કર્યું હતું અને હવે બીજી વખત અમે આંદોલન ઉપર ગયા છીએ 25 તારીખથી. તો હવે જ્યાં સુધી અમારા સફાઈ કામદારોનો નિવાડો નહીં આવે, જ્યાં સુધી ભરતી નહીં કરવામાં આવે, ત્યાં સુધી જસદણની તમામ પ્રકારની સફાઈ કામગીરી બંધ કરીને અમે ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છીએ અને જે સરકારના પરિપત્રો છે તે મુજબ આ ચીફ ઓફિસર ભરતી કરતા નથી અને આ ચીફ ઓફિસર માત્ર ને માત્ર સફાઈ કામદારોને ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે. જે અમારા પરિપત્રો છે કે જેમાં સફાઈ કામદારની સીધી ભરતી કરવાની હોય છે તેમાં કોઈ મહેકમ ખર્ચ કે લઘુત્તમ કે રોસ્ટર પ્રથા હોતી નથી, તો તેને બધા કર્મચારીની ભરતી કરવાની બાબતે સફાઈ કામદારને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ચીફ ઓફિસર વારંવાર કોઈ રજૂઆત કરવા જાય અમારા અધિકારીને તો દર વારેકવાર એવી રીતે કહેવામાં આવે છે કે અમારે અભ્યાસ કરવો પડશે. એટલે આ ચીફ ઓફિસર સફાઈ કામદારોની વાતથી અજાણ છે, આને કોઈ ખબર પડતી નથી અને આને જે સરકારે મોકલા છે તેમાં એને જરી કંઈ સફાઈ કામદારની કોઈ ચિંતા નથી ને માત્ર ઊભા થયા તેવી વારંવાર અમને અપીલ કરે છે. આ માટે પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી એટલે પ્રમુખશ્રીએ એવી વાત કરી હતી કે તમારા પ્રશ્નો માટે અમે ગાંધીનગર જઈશું અને જે કાંઈ પ્રક્રિયા છે અમે એને ચીફ સાથે ચર્ચા કરીને તમારો પ્રશ્ન જલ્દી ઉકેલાય તેવી અમારી અપીલ છે એમ કીધું હતું. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજભા હાડા, NH ગુજરાત ન્યૂઝ, જસદણ. કિશોરના મંગલપુર પાટિયા પાસે સામસામે 2-વ્હીલર અથડાતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જૂનાગઢના કેશોદમાં હાલ અકસ્માતનો સિલસિલો યથાવત ચાલુ હોય ત્યારે ફરી એકવાર મંગળપુર પાટિયા પાસે સામસામે 2-વ્હીલર અથડાવાની ઘટના પ્રકાશમાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ ઈજા પામનાર ધોરાજી તાલુકાના ચિચોડ ગામના હોય તેવું જાણવા મળી રહ્યું છે. ઈજા પામનારને 108 એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. તો ઈજા પામનાર વ્યક્તિ પાસે 4,510 રોકડ રકમ અને સોનાની 6 વીંટી અને 1 મોબાઈલ મળી આવ્યો છે. આ રકમ સહિતની વસ્તુ 108 પર ફરજ બજાવનાર ઈજા પામનારના સગાઓને આપશે કે કેમ, કે આપ હાલ જોઈ રહ્યા છો. બેભાન થયેલ ઈજા પામનારે તેમણે બંને હાથ પર સોનું પણ પહેર્યું છે. હાલ ટેલિફોનિક દ્વારા તેમના સગાઓનો સંપર્ક થઈ રહ્યો છે. તો આ ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મનીષ ડાકી, NH ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NH ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન,
જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રિ કુંભ મેળાના પ્રારંભે સત્તાધાર ધામ માતા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા હજારો સાધુ સંતોનો ભંડારો યોજી દરેક સાધુ સંતોને ભેટ પૂજો આપી આશીર્વાદ મેળવ્યા. ગિરનાર તળેટી ભવનાથ ખાતે મહાશિવરાત્રિ કુંભ મેળાનો પ્રારંભ થયો હતો ત્યારે આજે સત્તાધામ આપ ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાબુ દ્વારા ભવનાથ ખાતે સાધુ સંતોનો ભંડારો યોજી સાધુ સંતોને પ્રસાદ લેવડાવી દરેક સંતોને ભેટ પૂજા આપી આશીર્વાદ લીધા હતા અને પૂજ્ય નરેન્દ્ર બાપુએ સંતોને પ્રસાદ લેવડાવી તેમના ગુરુ જીવરાજ બાપુને તંદુરસ્તી મળે તેવા આશીર્વચન પણ માંગ્યા હતા. સંતો ઉપરાંત મેળામાં આવતા ભાવિકો અને સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ પણ અહીં પ્રસાદ લેવા આવ્યા હતા. અખંડ ભંડારો શિવરાત્રી દરમિયાન સમયમાં હજારો ભક્તો પ્રસાદી લેશે અને આ મેળામાં ધન્યતા અનુભવશે. ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સતાધાર ધામ અને શ્રી આપા ગીગાના ઓટલા દ્વારા અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી અહીંયા મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થાઓ રાખવામાં આવેલ છે. આમાં આ વખતે મિનિ કુંભની જાહેરાત થતાં પબ્લિકનો ખૂબ જ ઘસારો થતાં અને સાધુ સંતો પણ અગાઉ આવી જતા અહીંયા આપા ગીગાના ભંડારામાં ગઈકાલ સ્થાનથી રસોડું ચાલુ કરી દેવામાં આવેલ છે અને આજે સમગ્ર સંતોને નિમંત્રણ આપી અને ભોજન મહાપ્રસાદ માટે બોલાવેલ છે. તેઓ સૌ પધાર્યા તે માટે અમારે ખૂબ આનંદની લાગણી છે અને સર્વે સંતો આશીર્વાદ આપે અને આપા ગીગાના અન્નના ભંડાર કાયમ ભર્યા રહે એવી સંતોના ચરણોમાં અમે વંદન સાથે પ્રાર્થના કરીએ છીએ. મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો શિવરાત્રિના મેળામાં ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 7 દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો. ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ જોડે મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ પણ પોતાની સેવા આપશે. શિવરાત્રિના મેળામાં હર સાલની જેમ આ વર્ષે પણ ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય કેમ્પ યોજાયો હતો જેમાં તેની સાથે મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ પણ પોતાની સેવા આપી રહ્યું છે. આ વખતે શિવરાત્રિના મેળામાં જે મહાકુંભનું સ્થાન આપવામાં આવ્યું છે તેના કારણે પબ્લિક પણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળશે. પબ્લિકની સુવિધા માટે ટ્રસ્ટ દ્વારા 24 કલાક એમ્બ્યુલન્સ, તબીબી સેવા ઉપરાંત જો કોઈ દર્દીને તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર પડે તો ઇન્ડોર બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દર્દીને તાત્કાલિક સારવાર મળી શકે. મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગની વિદ્યાર્થિનીઓ પણ નર્સો તથા 24 કલાક પોતાની સેવા આપી રહી છે. લોકોને તબીબી સેવા પૂરી પાડવા માટે આ 7 દિવસીય કેમ્પનું આયોજન ડૉક્ટર ચીખલિયા દ્વારા કરવામાં આવ્યું છે. ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રિના પર્વ નિમિત્તે ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ 7 દિવસ મિનિ કુંભનું જે આયોજન ગુજરાત સરકાર નામ એક વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે એમાં ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન પણ પોતાની સેવાઓ આપવા માટે, તબીબી સેવાઓ આપવા માટે 7 દિવસ અહીં તત્પર રહેશે. અહીં આખી ટીમ 24 કલાક કામ કરશે. એમ્બ્યુલન્સ સેવા પણ 24 કલાક અહીં કામ કરશે. ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન ટ્રસ્ટની સાથે મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ અને તેમના જે કંઈ પ્રિન્સિપાલ શ્રી અને અમારી નર્સિંગની બહેનો પણ 24 કલાક ખડે પગે રહેશે. ઈચ્છીએ કે ભગવાન શિવ કોઈને બીમાર ન પડવા દે, પરંતુ કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો ભવનાથમાં 24 કલાક આ ક્ષેત્રમાં ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન, મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ અને સતત આ કાર્યમાં મદદરૂપ થશે.
મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ભારતીય સેનાની 300 જેટલા આતંકીઓને ઠાર કરવાની સર્જિકલ સ્ટ્રાઇકને લઈને દેશમાં અલગ અલગ જગ્યાએ ખુશી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે કેશોદમાં ફટાકડા આતશબાજી સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી. ભારતીય વાયુસેનાના જવાનોએ પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે કેશોદમાં ફટાકડા ફોડી આતશબાજી કરી ભાજપ અને અન્ય નગરજનો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કેશોદ ચાર ચોકમાં મોટી સંખ્યામાં અનેક કાર્યકરો તથા નગરજનો ભેગા થઈને વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે સેનાનો પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય સેનાના લાખ લાખ અભિનંદન ગગનભેદી સૂત્રો અને નારા પોકારી કેશોદ ચાર ચોકમાં સાંજે 6 વાગે ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો હતો. આજરોજ આપણા દમણ દેશના જવાનોએ પાકિસ્તાનના ઉપર એ આતંકવાદીઓના અડ્ડા હતા એને નેસ્ત નાબૂદ કરી અને લગભગ 600-700 આતંકવાદીઓને નષ્ટ કર્યા છે. ત્યારે કેશોદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કેશોદના શહેરના યુવાનોએ કેશોદમાં શહેર ચોક ખાતે મોટી માત્રામાં ફટાકડા ફોડી અને પાકિસ્તાનને ધડબાતે જવાબ દેવા માટેનો એક પ્રયત્ન કર્યો. ભારત માતા કી જય. આજરોજ કેશોદની અંદર મેં ભૂલનામાં આતંકવાદી હુમલો થયો અને એના જવાબમાં ભારત સરકારે બે 3:20 રાત્રે જે હુમલો કરીને આતંકવાદના અડ્ડા ઉપર જે ભારત સરકારે અને આપણા લશ્કરના જવાનોએ જે કરી બતાવ્યું તે ખરેખર ધન્યતાને પાત્ર. ભારત માતા કી જય. મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. કેશોદ નગરપાલિકાને વેરા વધારવા વિરુદ્ધ વાંધા અરજીઓ આપવામાં આવી. કેશોદ હિત રક્ષણ સમિતિ દ્વારા છાવણી ઊભી કરી એકઠી કરી હતી વાંધા અરજીઓ. કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ 2019-20 એટલે કે 1 એપ્રિલથી શહેરના મિલકતધારો પાસેથી દીવાબત્તી કર રહેણાંકમાં રૂપિયા 360 અને બિન રહેણાંક વેપારી સંસ્થામાં રૂપિયા 720 અને સફાઈ કર રહેણાંકમાં રૂપિયા 720 અને બિન રહેણાંક વેપારી સંસ્થામાં રૂપિયા 960 વાર્ષિક લેવા વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ધારાધોરણ મુજબ દૈનિક અખબારોમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી 30 દિવસોમાં વાંધા રજૂ કરવાની જાણ કરી હતી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા શહેરના મુખ્ય ચોક વિસ્તારોમાં છાવણી ઊભી કરી 4 દિવસમાં એકઠી કરેલી 2700થી વધારે વાંધા અરજીઓ આજરોજ નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ બેઠલાણીને સુપ્રત કરી તમામ મિલકતધારોની વાંધા અરજીઓ વિરોધ ધ્યાને લઈને અસહ્ય વેરા વધારો રદ કરવા અને નિયમોસર તમામ મિલકતધારોને રજૂઆત કરવાની જાણ કરવા રજૂઆત કરી છે. કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા આગામી દિવસોમાં કારોબારી સમિતિ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વેરા વધારાની વિરુદ્ધ ચલાવેલા અભિયાનમાં સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ કેશોદ હિતરક્ષક સમિતિ અને એના કન્વીનર રાજુભાઈ પંડ્યા તરફથી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં દીવાબત્તી કર અને સફાઈ કર જે વધારવામાં આવેલ છે એની સામે કેશોદ શહેરના ટેક્સ પેયર નગરજનો દ્વારા કલેક્ટ કરવામાં આવેલી વાંધા અરજીઓ સુપ્રત કરવામાં આવેલ છે અને આ વાંધા અરજીઓના અનુસંધાને આગામી સમયમાં નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા છાવણીઓ નાખી અને નગરપાલિકા દ્વારા દીવાબત્તી કર અને સફાઈ કર વધારવા માટેની જે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે એના વિરોધમાં વાંધા અરજીઓ એકઠી કરી અને આજરોજ નગરપાલિકાના ઓફિસ પ્રેસિડેન્ટને તમામ 2700થી વધારે વાંધા અરજીઓ આપેલી છે અને નગરપાલિકાને લેખિતમાં જાણ કરેલ છે કે તમામ વાંધા અરજી આપનારા મિલકત ધારકોને બોલાવી અને એ લોકોનો વાંધા સાંભળી અને ત્યારબાદ જ ખુશાલી મનાવી હતી.
પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલ જ્યોતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ કાર્યકરો આગેવાનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કમલ જ્યોતિ દીપ સળગાવી ખુશાલી મનાવી હતી, તો ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ અને ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટરો અને ભાજપ કાર્યકરો અને ભાજપના આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કમલ જ્યોતિ દીપ સળગાવીને ખુશાલી મનાવી હતી, તો ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. આજે ભારત સરકારે અને ગુજરાત સરકારે અને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હતું કમલદીપ જલાવો. કમલદીપ એટલા માટે કે જેને સરકારની સહાય મળે છે, સરકારનો જેને લાભ મળે છે, એ લોકો કમલદીપ કરીને વાત કરે કે એટલા માટે કે મને સરકારે અને પાર્ટીએ આ વસ્તુ આપી છે. એને લક્ષીને આજે જ્યારે પાર્ટી આ કાર્યક્રમ કર્યો હતો ત્યારે પ્રતિ તાલુકાના બધા જે લોકો હાજર રહી અને જેમને જેમને લાભ મળે છે એટલા લોકો હાજર રહ્યા હતા. એમને જોડે લોકો મિસ કોલ કરવાનો હતો, પણ વરસાદની વાતાવરણને કોઈ મુશ્કેલી છે તે ઓછા કરી શક્યા છે. પણ મૂળ જે છે કે જેને જેને લાભ મળ્યો છે, હર કોઈ પ્રકારનો નાના સ્વાસ્થ્ય મકાનનો હોય, સંડાસનો હોય, બીજી સરકારી યોજનાનો હોય, આયુષ્યમાન ભારતનો હોય, ગુજરાત સરકારનો હોય, કેન્દ્ર સરકારનો, એમ એક પછી એક બધા જે લાભો મળ્યા હોય એનો લાભ મળે એ લોકોએ કમલદીપ પર જલવિત કરી અને આજે ખુશાલી મનાવવાની હતી કે આ સરકારે આ ભાજપે અમને આટલી મદદ કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.